નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું નતાશા સમાચારોમાં વિગતવાર શરૂઆત કરતા વાત કરીશું સૌ ગુજરાત રાજ્યની તો છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના ચારસો ને પંચ્યાસી નવા કેસ નોંધાયા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોવિડ નાઇન્ટીનને કારણે ત્રીસ મોત થયા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ત્રણસો અઢાર દર્દીઓને રજા અપાઈ છે ત્યારે અમદાવાદ શહેરમાં બસો નેવ કેસ નોંધાયા છે આ તરફ કોરોના મુક્ત થયેલા ગોવામાં માંગોર હિલ વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યો અને બે પાડોશી એમ કુલ છ કેસ સામે આવ્યા બાદ પ્રશાસને બસ્સો લોકોના સેમ્પલ ટેસ્ટિંગ કર્યા હતા અને આ બસ્સો લોકોમાંથી ચાલીસ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે ગોવાના પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું કે ગોવામાં કોરોનાના પોઝિટિવ કેસોનો આંકડો પાસઠથી સિત્તેર સુધી જઈ શકશે અને આ લોકલ ટ્રાન્સમિશન છે કે નહીં કે તે બાદ માલુમ પડી શકે છે करने के बाद 200 लोगों का टेस्टिंग करने के बाद 40 लोग वहाँ पे पॉजिटिव मिले हैं इसलिए वो पूरा कंटेनमेंट जोन डिक्लेयर किया है और पूरा वहाँ पे हमने लॉकआउट किया है वहाँ किसी को जाने को नहीं मिलता है कोई लोग बाहर नहीं आ सकते हैं उस तो एरिया के सभी लोगों के टेस्टिंग हम विद इन चार पाँच दिन के अंतर्गत इनर सर्कल आउटर सर्कल करके सभी लोगों के हम टेस्टिंग फैसिलिटीज कंप्लीट करेंगे और पूरे इसी के साथ में थोड़ा नंबर गोवा में ज़्यादा बड़ा अप्रोक्सीमेटली ये नंबर अभी अप्रोक्सीमेटली सिक्सटी फाइव के आसपास ये नंबर जा रहा है सिक्सटी फाइव टू सेवेंटी इसी के आसपास पॉजिटिव नंबर जा रहा है लेकिन एक बात सही है कि दो तीन पेशेंट सिर्फ सिम्टोमेटिक है बाकी सभी पेशेंट असिम्टोमेटिक हैं उनके ट्रीटमेंट सभी कोविड हॉस्पिटल में चल रही हैं और इसी के वास्ते हम सिर्फ मंगूर हिल एरिया जो मारवागोवा तालुका में आता है हमने उनके सेकंड कांटेक्ट में जो जो संपर्क में लोग आए हैं उन सभी लोगों के टेस्टिंग करना हमारा चालू है ये लोकल ट्रांसमिशन है दिस इज नॉट अ कम्युनिटी ट्रांसमिशन फिर से बाद में क्लियर कर रहा हूँ कि लोकल एक एरिया में ट्रांसमिशन मिला है उसके हम सर्च कर रहे हैं उस एरिया में किस तरह से कंटेनमेंट जोन डिक्लेयर करके उसी सीमित रखें इसकी कोशिश जारी है बाकी सब उनके जो सेकेंड कॉन्टैक्ट जो मिले हैं उनके सर्च जारी है वो सब कुछ मिलने के बाद हम डिसीजन ले लेंगे આ તરફ રાજ્યના ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં આઠ કામદારોના મોત નીપજ્યા જ્યારે બાવન જેટલા કામદારો દાઝ્યા છે કંપનીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં આગ પર કાબૂ મેળવ્યા બાદ મૃતદેહ મળી આવ્યા આગની ઘટનામાં છ કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે બે દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા અને બાકીના તમામ ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમાં ઘણા કામદારોની હાલત ગંભીર છે જેમની સારવાર યથાવત છે બ્લાસ્ટને પગલે આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જેમાંથી કેટલાક કર્મચારીઓ દોડીને કંપનીની બહાર આવી ગયા હતા જોકે ગંભીર રીતે દાઝેલા કર્મચારીઓ માટે કંપનીમાં એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા નહોતી જેથી કર્મચારીઓને સમયસર સારવાર ન મળતા દાઝેલા કર્મચારીઓ દર્દથી કણસતા જોવા મળ્યા હતા કે બાદમાં કર્મચારીઓને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આ ઘટનાની જાણ થતાં જ દહેજ ફાયર બ્રિગેડના દસ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને ભરૂચ જિલ્લા સેફટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આ તરફ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાનના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ રાજકીય પક્ષોની ગતિવિધિ તેજ થઈ ઓગણીસ જૂને યોજાનાર મતદાનને લઈ રાજ્યનું ચૂંટણી પંચ કામે લાગ્યું છે ગુજરાતમાં ચાર બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે મહત્વનું છે કે રાજ્યસભાની હતી પરંતુ મહામારી સ્થગિત કરવામાં આવી હતી ગુજરાતમાં કોરોનાને કારણે મોકૂફ રહેલી રાજ્યસભાની ચૂંટણી હવે યોજાવાની છે ત્યારે એકવાર ફરીથી બંને પક્ષ મેદાને આવ્યા છે કોરોના સંકટ પહેલા ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા એડી ચોટીનું જોર લગાવ્યું અને તે સફળ પણ થયા જેને પગલે કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને રાજસ્થાનના જયપુરના રિસોર્ટમાં લઈ ગયું પરંતુ કોરોના ક્રાઇસીસે ચૂંટણી પાછી ઠેલવી અને હવે ઓગણીસ જૂનના રોજ આ ચૂંટણી યોજાશે ત્યારે કોણ છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આવ જોઈએ અભય ભારદ્વાજ ભાજપ રમીલાબેન બારા ભાજપ નરહરિયમીન ભાજપ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ ભરતસિંહ સોલંકી કોંગ્રેસ રાજ્યસભા ચૂંટણી જાહેર થયા બાદ પંદર માર્ચે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો એવા પ્રવીણ મારુ મંગળ ગાવિત કાકડિયા પ્રદ્યુમનસિંહ જાડેજા અને સોમા ગાંડા પટેલે રાજીનામા આપ્યા હાલ કોંગ્રેસનું વિધાનસભામાં અડસઠનું સંખ્યાબળ છે જ્યારે ભાજપનું સંખ્યાબળ એકસો ત્રણ છે ત્યારે જીતનું શું ગણિત છે આવું જાણીએ દરેક ઉમેદવારને જીતવા એકડાના પાંત્રીસ મત જોઈએ ભાજપના ત્રણેય ઉમેદવારને જીતવા માટે કુલ એકસો પાંચ મતની જરૂર ભાજપ પાસે હાલ એકસો ત્રણ ધારાસભ્યો છે ત્રીજા ઉમેદવાર નરહરી અમીનને જીતવા બે મત ખૂટે છે હાલ કોંગ્રેસ પાસે અડસઠ ધારાસભ્યો છે કોંગ્રેસને બંને ઉમેદવારોને જીતવા બોતેર મત જોઈએ છે કોંગ્રેસના બીજા ઉમેદવારને પણ જીતવા માટે બે મત ખૂટે છે કોરોના વાયરસને કારણે રાજ્યસભાની ચૂંટણીને મુલતવી રાખવામાં આવી છે ત્યારે અન્ય રાજ્યોની બેઠકો વિશે વાત કરીએ તો દસ રાજ્યોની સાડત્રીસ સીટો પર ઉમેદવાર બિનહરીફ થયા હતા જ્યારે હવે સાત રાજ્યોની અઢાર બેઠકો પર મતદાન થશે જેમાં ગુજરાત આંધ્રપ્રદેશ ઝારખંડ અને રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ગુજરાતના રાજકારણનો સૌથી વિવાદાસ્પદ ચહેરો કહી શકાય એવા શંકરસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીના અસ્તિત્વ પર હવે સવાલ ઉભા થયા છે શંકરસિંહ વાઘેલાને એનસીપી પ્રદેશ અધ્યક્ષપદેથી હટાવી દેવાતા એનસીપી પ્રદેશ અધ્યક્ષપદે ફરી એકવાર જયંત બોસ્કીને બેસાડવામાં આવ્યા છે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણનો સૌથી વધુ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ ચહેરો છે જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી પોતાની રાષ્ટ્રીય જનતા પાર્ટી કોંગ્રેસ કોંગ્રેસ બાદ ફરી પોતાનો સ્વતંત્ર પક્ષ જન વિકલ્પ મોરચા ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી અને આ બધી પાર્ટીઓને ખૂંદી છેવટે એનસીપીમાં જોડાયા બાદ હવે એનસીપી પ્રદેશ અધ્યક્ષ પદેથી શંકરસિંહ વાઘેલાની હકાલપટ્ટી કરવામાં આવી શંકરસિંહ વાઘેલા પાસેથી ગુજરાત એનસીપીનું પ્રમુખ પદ છીનવાયું પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવાતા નારાજ થયા શંકરસિંહ શંકરસિંહે પોતાની એનસીપી નેતાની ઓળખ દૂર કરી છેલ્લા કેટલાય વખતથી ગુજરાત એનસીપીમાં રાજકીય ડખા ચાલી રહ્યા છે જયંતી બોસ્કીને હટાવીને શરદ પવારે શંકરસિંહ વાઘેલાને ગુજરાતની જવાબદારી સોંપી હતી પણ ચર્ચા એવી છે કે આ બંને નેતાઓ વચ્ચે મનમેળ જ નથી શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં એનસીપીને જીવંત રાખવામાં સફળ ન રહ્યા ત્રીજા પક્ષ તરીકે એનસીપી ગુજરાતમાં ન ઉભરી શક્યું જેને કારણે એનસીપી સુપ્રીમો શરદ પવારે શંકરસિંહ વાઘેલા પાસેથી ગુજરાતનું પ્રમુખ પદ છીનવી લીધું છે અને ફરી એક વખત બોસ્કીને આપીને તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા સુપ્રીમો શરદ પવારના આ નિર્ણયને પગલે શંકરસિંહ નારાજ થયા છે શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પરથી એનસીપી નેતાની ઓળખ પણ દૂર કરી છે હવે આગામી દિવસોમાં શંકરસિંહ વાઘેલા શું નિર્ણય લેશે તેના પર રાજકીય પંડિતો પણ નજર જમાવીને બેઠા છે તે પહેલા પણ પોતાની પાર્ટી સાથે દગો બે બે વાર સ્વતંત્ર પક્ષ બનાવ્યો અને તેમાં પણ નિષ્ફળતા સાંસદ અને કેન્દ્ર સરકારમાં શંકરસિંહને મંત્રી બનાવનાર કોંગ્રેસ સાથે પણ તેમણે છેડો ફાડ્યો એનસીપીમાં જોડાયા એનસીપીએ પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા પરંતુ બાપુએ કોઈ ખાસ ઉકાળી ન લીધું અને હવે એનસીપીએ પણ અધ્યક્ષ પદેથી નીચે ઉતારી દીધા છે એટલે બાપુ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ તરફ જઈ રહ્યા હોય તેમ સ્પષ્ટ લાગે છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ તો અરબી સમુદ્રમાં સાકાર થયેલા ચક્રવાત નિસર્ગની દિશા હવે બદલાઈ છે હવે માત્ર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ચક્રવાત ત્રાટકશે જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ચક્રવાતનું મોટું સંકટ દૂર થતા શહેરીજનો સાથે તંત્રએ રાહતના શ્વાસ લીધા છે જો કે આ નિસર્ગ વાવાઝોડાને ખાળવા તંત્રએ તૈયારીઓ કરી લીધી છે નિસર્ગ વાવાઝોડાને પગલે ઠેર ઠેર વરસાદ ખાબક્યો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો જૂનાગઢના માળિયામાં સૌથી વધુ સાઠ મિલીમીટર વરસાદ તો કિશોદમાં સત્તાવન મિલીમીટર વરસાદ અને માણાવદરમાં બત્રીસ મિલીમીટર વરસાદ વરસ્યો હતો તો આ તરફ ગીર સોમનાથની વાત કરીએ ત્યાં નિસર્ગ જુડાની નહીવત અસર જોવા મળી હતી તો આ તરફ વેરાવડ બંદર પર સિગ્નલ યથાવત છે આ જ વાદળછાયું વાતાવરણ મળી રહ્યું હતું દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં જુડાની આફત ટળી છે કે જોકે વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ થયું હતું અગમચેતીને લઈ કલેક્ટરે નીચાણવાળા વિસ્તારમાં લોકોનું સ્થળાંતરણ કરવાની સૂચના આપી હતી અને વરસાદ કે વંટોળના સેલ્ફી ફોટો લેવા નહીં તે પણ સૂચના આપી તરફ ગાંધીનગરમાં પણ વાવાઝોડાની સંભાવનાને પગલે તંત્ર સજ્જ થયું હતું અને વધુ લોકોનું સ્થળાંતરણ પણ કરવામાં આવ્યું હતું તો આશ્રય સ્થાનોમાં કોવિડ ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાની તાકીદ રખાઈ રહી હતી મોરબીમાં વાવાઝોડાની અસરને પગલે માર્કેટયાર્ડ બે દિવસ બંધ રાખવાનું એલાન છે ખેડૂતનો મહામુલ્લા પાકને નુકસાન ન થાય તે માટે તેમને બે દિવસ જણસ ન લાવવા માટેની પણ વિનંતી કરવામાં આવી વાત કરીએ ભાવનગરની તો નિસર્ગ વાવાઝોડાની ભાવનગર દરિયાકાંઠા પરની સંભવિત ભારે વરસાદની આગાહીને પગલે અલંગ શિપયાર્ડમાં જહાજ કટિંગની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી હતી અને મજૂરોના કાચા મકાનો ખાલી કરી દેવામાં આવ્યા આ ઉપરાંત લેબર કોલોનીમાં સુરક્ષિત જગ્યાએ આશ્રય આપવામાં આવ્યો હતો અરબી સમુદ્રમાં આવેલું વાવાઝોડું નિસર્ગ બપોરે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં સમુદ્ર કાંઠે અથડાયું હતું આ વિસ્તારમાં લગભગ એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો કૂંકાયા મુંબઈના બાંદ્રાવત્રી સીલિંગ પર વાહનની અવરજવર અટકાવી દેવાઈ હતી તો બીજી બાજુ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા હતા સદનસીબે નિસર્ગને કારણે મહારાષ્ટ્રમાંથી હવે અતિ ગંભીર ખતરો કદાચ ટળી ગયો છે ગીર સોમનાથ જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાની આડઅસર વર્તાઈ રહી છે ગતરોજ અચાનક આવેલ કમોસમી વરસાદથી ગીરની કેસર કેરીને ભારે નુકસાનની સંભાવનાઓ છે ત્યારે તાલાલા પંથકમાં ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદથી કોરોનાને કારણે પહેલેથી જ ખોટ ભોગવતા કેરી ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે वातावरण में अचानक पलता आया और गाज वृक्ष के साथ बारिश और पवन इतना आया कम से कम एक घंटे के आसपास बारिश चली और एक तरफ हमारा आम का बाग सीज़न चालू है एक तरफ बुजुर्ग लोग सब केरी तोड़ रहे थे सब हम बॉक्स पैक कर रहे थे अचानक पानी पानी गिरने से बारिश गिरने से बहुत सारी सारे खेड़ूत लोगों को बहुत सारी नुकसान होने वाले ચક્રવાતી તોફાન નિસર્ગ મહારાષ્ટ્રના કાંઠા વિસ્તાર સાથે આખરે ટકરાયું નિસર્ગ વાવાઝોડું મુંબઈના અલીબાગના કિનારા સાથે અથડાયું હવામાન વિભાગ મુજબ ચક્રવાતી તોફાન લગભગ એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથડાયું છે શું છે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની પરિસ્થિતિ આવો જોઈએ સાથે જેની રાહ જોવાઈ રહી હતી તેવા ચક્રવાતી તોફાન નિસર્ગ મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ત્રાટક્યું જેને લઈને કેટલાક વિસ્તારમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા મોટાભાગના વિસ્તારમાં ઝડપી પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તુફાન અલીબાગ સાથે અથડાતા તે વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે લેન્ડફોલને પૂરું થતાં લગભગ ત્રણ કલાકનો સમય લાગશે તો આ તરફ ઝડપી વાવાઝોડાને કારણે કેટલાક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની છે કાંઠા વિસ્તારના લોકોને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો આ તરફ રાયગઢમાં પણ તોફાનની અસર વર્તાઈ રાયગઢમાં ઘરના છાપરા પણ ઉડી ગયા તો આ તરફ મુંબઈના વરસુવા વિસ્તારમાં ભારે વરસાદ થયો પોલીસ અને ટીમો સતત લોકોને કામ કરી રહી છે મહારાષ્ટ્રના પુનામાં ભારે અતિભારે વરસાદ વરસ્યો હતો તો આ તરફ હવામાન વિભાગે કહ્યું છે કે વાવાઝોડાનો એક ભાગ હાલ પણ સમુદ્રની ઉપર છે જે લગભગ એક કલાકમાં પસાર થઈ જશે હાલ કેન્દ્રમાં વાવાઝોડાની તીવ્રતા નેવું એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની છે આગામી છ કલાકમાં તે પૂર્વોત્તરની તરફ આગળ વધશે અને નબળા ફેરવાઈ જશે આ સાથે જ મુંબઈમાં સાંજે સાત વાગ્યા સુધી વિમાનોની અવરજવર પર રોકી છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ તો નિસર્ગ વાવાઝોડાની અસર બનાસકાંઠામાં પણ જોવા મળી રહી છે બનાસકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું અને અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી હતી જો કે બનાસકાંઠામાં પણ વાવાઝોડાને પગલે વરસાદ થવાની શક્યતાઓ હતી આ તરફ પાટણના સાંતલપુરમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જિલ્લાના રણકાંઠાના વિસ્તારમાં એવા સાંતલપુર પંથકમાં વરસાદ વરસતા તીવ્ર ગરમીથી લોકોને રાહત મળી હતી તો સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાને પગલે પાટણના અંતરિયાળ રણકાંઠામાં પણ તેની અસર જોવા મળી હતી નિસર્ગ વાવાઝોડાને પગલે કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક લોકો છેલ્લા ઘણા દિવસથી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગે બીજી જૂનથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તો બીજી બાજુ જૂનાગઢના કેશોદ તાલુકામાં અને તાપીના વ્યારા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત અનુભવાઈ હતી નિસર્ગ વાવાઝોડું ભલે દક્ષિણ ગુજરાત અને મુંબઈ તરફ ફંટાયું હોય પરંતુ તેની અસર ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારમાં થઈ શકે તેવી તંત્રની આગાહીને પગલે તંત્ર એલર્ટ હતું હવામાન વિભાગની આગાહીને લઈ ત્રણ નંબરનું સિગ્નલ પર ગોગા બંદરે લગાવી દેવામાં આવ્યું જ્યારે નિસર્ગ વાવાઝોડાની કોઈપણ પ્રકારની અસર આ વિસ્તારમાં જોવા મળી નહોતી દરિયો એકદમ શાંત અને પવનની ગતિ પણ સામાન્ય જોવા મળી તો આ વાવાઝોડાની પણ અસર જેમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પણ આ વિસ્તારમાં કોઈ જ અસર ન થતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો નિસર્ગ વાવાઝોડાનો કહેર ગુજરાત ઉપરથી ટળગ્યો એવું ચોક્કસ કે શકાય કારણ છે કે ખાસ સૌરાષ્ટ્ર પંથકની અંદર જે પ્રમાણે આગાહી હતી પરંતુ નિસર્ગ વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ ફંટાતા હાલ ગુજરાત ઉપરથી વાવાઝોડો કહેર છે ગયો તો આપ આ દરિયો જોઈ શકો છો કે જે આજે છે એ ભાવનગર જિલ્લાના ઘોઘા અને કોડા વિસ્તારનો દરિયો છે કે દરિયો જે હાલ શાંત પ્રકૃતિમાં જોવા મળ્યો છે એટલે કે તેની જે મૂળ સ્થિતિ જે હોય એ પ્રમાણે સામાન્ય મુદ્દા છે એ ઉતરી પવનની કોઈ પ્રકૃતિ વધઘટ નથી અને આ સાથે એવું લાગી રહ્યું છે કે જાણે સામાન્ય દિવસ હોય એટલે કે ક્યાંક ને ક્યાંક હાલ સુરત શહેરના માથે તુલાઈ રહેલ નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાયું પરંતુ તેજ પવન અને વરસાદ ને પગલે તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારી અને સાવચેતી સાથે તો કાંઠા વિસ્તારના તમામ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું નિસર્ગ વાવાઝોડાને પગલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે તેમ છતાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી ત્યારે અમરેલીના શિયાળબેટના ચાલીસ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા બોટ મારફતે શિયાળબેટથી પીપાવાવ પોર્ટ પર ખસેડાયા હતા ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું પરંતુ વાવાઝોડાની અસરને લઈ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી તેમ છતાં હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત પર હજુ પણ આફત યથાવત રહેશે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં વલસાડ દીવ દમણ ના નગર હવેલી નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરી તો નિસર્ગ વાવાઝોડાને લીધે આગામી દિવસોમાં અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ગુજરાત પરથી નિસર્ગનું સંકટ તો તળ્યું પરંતુ અસર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં જોવા મળી અને એંશીથી નેવું કિલોમીટરની ઝડપે ભારે પવન અને વરસાદની સંભાવનાઓને પગલે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી તેવું મહેસૂલ વિભાગના અધિક સચિવ પંકજ કુમાર દ્વારા માહિતી આપવામાં આવી હતી નિસર્ગ વાવાઝોડાનું ગુજરાતમાંથી સંકટ ટળ્યું છે પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે ત્યારે ઇન્ડિયન કોસ્ટગાર્ડ પણ નિસર્ગ વાવાઝોડાને પગલે સતર્ક થયું છે અને ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની પરિસ્થિતિ પર કોસ્ટગાર્ડ દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનો આપવામાં આવ્યા અને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે તો આ તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક પણ યોજાઈ હતી આ બેઠકમાં નિસર્ગ વાવાઝોડા અંગેની તૈયારી તદઉપરાંત કોરોનાની અંગે ડોકટર્સની સાથે ચર્ચા થઈ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આ તમામ બાબતે કેબિનેટના નિર્ણયોની માહિતી આપવામાં આવી હતી કેબિનેટમાં આજે મંત્રીમંડળની મીટીંગમાં મહેસૂલ વિભાગના તરફથી સંપૂર્ણ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રીશ્રી મહેસૂલ મંત્રીશ્રી અને અધિકારીઓ એ સતત આની ઉપર નજર રાખી રહ્યા છે અને જે જરૂરિયાત થશે એ પ્રમાણે બધી જ કાર્યવાહી કરવામાં આવશે કે કોરોના વાયરસની જે બીમારી સામે આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે એનું પણ એક પ્રેઝન્ટેશન આરોગ્ય વિભાગ તરફથી મંત્રીશ્રીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યું અને આરોગ્ય વિભાગ દ્વારા મુખ્યમંત્રીશ્રી અને અમારી બધાની કોર ગ્રુપમાં જે જે નિર્ણયો થાય છે એનો જે અમલ કરે છે એની પણ પૂરેપૂરી વિગતો આજે મંત્રીમંડળમાં પ્રેઝન્ટેશન મારફતે રજૂ કરવામાં આવી છે અમદાવાદ શહેર અને ગુજરાતના પ્રતિષ્ઠિતને નિષ્ણાત ડોક્ટરોની અમે જે કમિટી બનાવી છે જે કમિટી અમને કોરોનાની કામગીરીમાં માર્ગદર્શન આપશે સલાહ આપશે પછી એ ટેસ્ટિંગ બાબત હોય કે સારવાર બાબત હોય દર્દીઓનો દાખલ કરવા બાબત હોય ડિસ્ચાર્જ કરવા બાબત હોય કે કોરોનાને લગતી સાધન સુવિધા ઊભી કરવા બાબતમાં હોય બધી બાબતમાં આ નિષ્ણાત ડૉક્ટરોની સમિતિ ગુજરાત સરકારને માર્ગદર્શન અને સલાહ આપશે તો એ કમિટીની પણ રચના કરી દીધી છે એનો નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે આ તરફ પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડ પીજીવીસીએલમાં લાંબા સમયથી ખાલી પડેલી વિદ્યુત સહાયકની જગ્યાઓ મંજૂર કરાયા બાદ એક હજાર એકસો ને બાસઠ વિદ્યુત સહાયકના નિમણૂંકના હુકમ કરાયા જેને લઈ પીજીવીસીએલના સ્ટાફ અને યુનિયનના સભ્યોએ ખુશી વ્યક્ત કરતા એકબીજાને મીઠાઈ ખવડાવી હતી અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના એડિશનલ સેક્રેટરી જનરલ મહેશ દેસાણીએ જણાવ્યું કે આ ભરતીથી સ્ટાફ ઉપરથી કામનો બોજ ઓછો થશે સાથે જ તેમણે જણાવ્યું કે અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત પીજીવીસીએલમાં આટલી મોટી ભરતી થઈ હોય તેવો પહેલો દાખલો છે રિપેરિંગ મેન્ટેનન્સ સહિતની અનેક કામગીરીમાં નવી ભરતી થયેલ સ્ટાફ દ્વારા કરવામાં આવશે જેનાથી લોકોના અલગ અલગ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ થશે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના બસોને અડતાલીસ સબડિવિઝનમાં કર્મચારીઓનું ભારણ ઓછું થશે તો આ ભરતી પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ મંત્રી સૌરભ પટેલને રજૂઆત કરવાથી મંજૂર થયેલ અને આ ભરતી પ્રક્રિયા સફળ થઈ શકી તેમ જણાવાયું હતું છેલ્લા દસ વર્ષમાં જે પીજીવીસીએલમાં કામગીરીનો અસહ્ય બોજ હતો જેમાં ખાસ કરીને ટેકનિકલ કામગીરી કે જેમાં ફિલ્ડમાં ગ્રાહકોના વીજ ની ફરિયાદો નિવારવા ડિસ્કનેક્શનની કામગીરી કરવા મેન્ટેનન્સની કામગીરી કરવા ટેકનિકલ કર્મચારીઓ ઉપર ખૂબ જ કાર્યબોધ હતો જેને નિવારવા અખિલ ગુજરાત યુદ્ધ કામદાર સંઘ છેલ્લા ત્રણ વર્ષથી માનનીય સૌરભભાઈ પટેલ સાહેબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને પીજીવીસીએલ મેનેજમેન્ટમાં સતત રજૂઆત કરતા પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સંદીપકુમાર સાહેબે લગભગ ચાર હજાર આઠસોથી વધુ જગ્યાઓ બસો પચાસ સબડિવિઝન માટે સ્ટાફ સેટઅપ રિવાઇઝ કરી મંજૂર કરેલ જે પૈકી અગિયારસો ને બાસઠ જેટલી જગ્યાઓ ગઈકાલે નિમણૂક આપવામાં આવી એમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ કે જેઓ ફિલ્ડમાં ગ્રાહકોની મૂળ ફિલ્ડની કામગીરી છે એ કરે છે એ જગ્યા માટે અગિયારસો ને બાસઠ જેટલી જગ્યાઓ ભરવામાં આવી આ તરફ અમદાવાદ શહેરના જગન્નાથ મંદિર ટ્રસ્ટી મંડળે જાતે જ રથયાત્રા કાઢવાનો નિર્ણય લઈ લેતા જાહેરાત પણ કરી દીધી હતી જો કે મંત્રી મંદિર ટ્રસ્ટી મંડળે આ પહેલા સરકાર સાથે કોઈ પણ સરકારી ચર્ચા ન કરતા ખૂબ જ સરકારી મંડળ નારાજ થયું છે ઉચ્ચ અધિકારીઓએ તો એટલે હદ સુધી કહ્યું કે મંદિર ટ્રસ્ટી મંડળે ભલે રથયાત્રા કાઢવાની જાહેરાત કરી પરંતુ અંતિમ નિર્ણય સરકાર જ લેશે ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રા નીકળવાની છે પણ કોરોનાના કહેર વચ્ચે રથયાત્રા કેવી રીતે અને કેટલા માણસો સાથે કાઢવી તેની અસમંજસ છે જો કે ઇતિહાસમાં પ્રથમવાર એવું બનશે કે રથયાત્રામાં ભાવિ ભક્તોને ભાગ લેવા નહીં મળે છતાં જે પણ વિધિ રથયાત્રા પૂર્વે કરવાની હોય તે ચાલુ થઈ ગઈ છે ભગવાનના મંદિરના દ્વાર સાફ સફાઈ કરવામાં આવી રહ્યા છે કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે ત્યારે રથયાત્રામાં જે કેટલાક લોકો સામેલ થઈ શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે રથયાત્રામાં ભગવાન જે રથમાં નીકળતા હોય છે તેનું સમારકામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે જે પ્રમાણે વરસમાં એકવાર ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા હોય છે લાખો ભક્તજનો તેના દર્શને ઉમટતા હોય છે ત્યારે કોરોનાના કહેર વચ્ચે જે રથયાત્રા છે રથયાત્રા જે નીકળવાની વાત છે તેને લઈને હજી અસમજસ છે કેટલા લોકો તેમાં સામેલ થશે કેટલા ખલાસીઓ તેમાં સામેલ થશે તે નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ ભગવાન જે રથમાં નીકળવાના છે તે રથ અત્યારે સમારકામ કરવામાં આવી રહ્યા છે અને તેને કલર કરવામાં આવશે કેમેરા પર્સન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ એક તરફ નિસર્ગની આફત અને બીજી તરફ કોરોનાની મહામારી પગલે સુરત શહેરમાં લોકડાઉન વચ્ચે રત્ન કલાકારોની હાલત કફોડી બની હતી ત્યારે કે કિર્દરલાર કારખાનાના સો જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે ત્યારે કર્મચારીઓની ન્યાયની અપીલ સાથે ડાયમંડ વર્કર યુનિયને આ અંગે રજૂઆત કરી હતી આ તરફ રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે થયેલી માથાકૂટનો બનાવ હત્યામાં પરિવર્તિત થયો શહેરના નાણાવટી ચોક નજીક આવેલ આરએમસી ક્વાર્ટરમાં બે દિવસ પહેલા વિભત્સ ભાષા બોલવાની બાબતે મહિલા પર અન્ય બે મહિલા સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો ત્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવવાની કામગીરી અને બાદની પ્રક્રિયાઓ હાથ ધરી છે આપણે નાણાવટી ચોક પાસે આર એમસી ક્વાર્ટર છે ત્યાં બે મુસ્લિમ પરિવારો વચ્ચે એક માથાકૂટ થયેલી અને એની અંદરથી મુમતાજબેનને જે આ કામે મરણ જનાર છે તેમને જિન્નતબેન હુસેનભાઈ તેમના બાળકો નાઝનીંદ અને સદ્દામ દ્વારા માર મારવામાં આવેલો અને સદ્દામ દ્વારા તેઓને એક છરીનો ઘા મારી દેવામાં આવેલો આ ઈજા દરમિયાન તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ હતા અને આ જ રોજ તેમનું મરણ થયેલ છે અને આ કામે આ બનાવ હત્યામાં બનાવમાં પલટાયો છે આગળની તપાસ ચાલુ છે અને આરોપી પકડવાની પોલીસે આરોપી પકડી લીધેલા છે અને આગળની તપાસ ચાલુ કામ કામેથી આવતી હતી બરાબર એ લોકો ગાલી ગલોચ કરતા હતા હું એન્ટર અંદર ગેટમાં એન્ટર થઈને એ લોકો મારી સામે ગાલી ગલોચ કરતા હતા ને એ લોકો બધી ફૂલ તૈયારીમાં જ હતા બરાબર એટલે એ લોકો મારી ઉપર હુમલો કરી લીધો ગાલી ગલોચ બોલતા તરત જ હુમલો કર્યો દસ જણા હારે હતા હુમલો કરવામાં એમાં મારા જેઠાણી આવ્યા એટલે એને મને બચાવમાં એ લોકોએ એને છરી છરીનો કરી લીધો બરોબર નાની પહેલાંય અમારે બે વખત મગજમારી થઈ ગઈ હતી આ સાથે જ સમાચારોની સમાપ્તિ વધુ માહિતી અને સમાચાર માટે આપજો તાર હું નિર્માણ ન્યૂઝ રજા આપશો નમસ્કાર